હવે આપણે અત્યાર સુધી આપણે નિબંધ જોયો હતો હવે આ મહિનાની અંદર આપણે યુનિટ થ્રી જોઈશું યુનિટ થ્રીનું નામ છે ટુડે કમ્સ એવરી ડે બરાબર એમાં એક્ટિવિટી વન જોઈએ એક્ટિવિટી વન એ સી ધીસ પોયમ કે આ જે કવિતા છે ને ગાઓ હવે તમને આ કવિતાની અંદર એક બાળક અહીંયા આપેલું છે એક વ્યક્તિ છે અને એક કૂતરું પેલું તમને દેખાય છે તો આ બાળક હતો કૂતરાની મસ્ત અહીંયા

કે જ્યારે હું સુઈ જઉં છું હી ઇઝ સ્લીપી એટલે એ પણ સુઈ જાય છે ટુ એટલે પણ એ પણ સુઈ જાય છે હી ડઝ છે એવરીથિંગ એટલે દરેક વસ્તુ કરે છે જે હું કરું છું કે જે હું કરું છું એ દરેક વસ્તુ મારો કૂતરો કરે છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો કે એની જે આંખો છે એ હંમેશા મારી સામો હોય છે હંમેશા મને જુએ છે હી નોઝ એવરીથિંગ આઈ નો એને બધે દરેક જે મને વસ્તુ દરેક વસ્તુની ખબર હોય એવી રીતે એને પણ એ બધી જ વસ્તુની ખબર હોય છે આપણે જોઈએ છે કે પ્રાણી હોય એ પ્રાણી આપણા કરતાં પણ કેવા હોય છે હોશિયાર હોય છે ફક્ત એની પાસે વાચા નથી બાકી એમનો મગજ આપણા કરતાં પણ સરસ હોય છે બરાબર આપણે જોતા જોઈ છે કે કૂતરું હોય તો કૂતરું તમે પાડેલું હોય તો તમે એને કંઈ પણ શીખવશો અથવા તો એને એટલું વફાદાર હોય કે આપણે એને એક વખત મદદ કરી હોય તો આખી જિંદગી યાદ રાખે છે તો એ પ્રાણી હોય એ આપણા કરતા પણ હોશિયાર હોય છે એટલે અહીંયા શું છે નોઝ એવરીથિંગ આઈ નો કે હું જે બધી વસ્તુ જાણું છું એ દરેક વસ્તુ એ જાણે છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ કે જયારે હું બોલું છું ત્યારે એ તરત જ એને જુએ છે હી વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ હી ફાઇન્ડ્સ એટલે કે શોધું કે એને જે જે વસ્તુ મળે છે તરત મારી પાસે લઈ અને આવે છે વેન અધર પીપલ્સ એ આઈ એમ બેડ કે જ્યારે બીજા લોકો મને એમ કે છે કે આઈ એમ બેડ કે તું ખરાબ છે તું સારો નથી એટલે કે મારા વિશે કંઈ ચુગલી કરે છે મારા વિશે કંઈ ખરાબ શબ્દો કહે છે હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ એનો જે માથું હલાવી અને આમ નીચું જોયું છે અને શું થઈ જાય છે સો સેડ અને આમ દુઃખી થઈ અને આંખો નીચે અને આપણે ઉદાસ થઈ અને નીચું માથું કરવું એવી રીતે એ પણ નીચું માથું કરી અને શું થઈ જાય છે ઉદાસ સો સેડ સેડ એટલે ઉદાસ થવું હી કડલ્સઅપ એન્ડ લિક્સ માય હેન્ડ એ મને શું કરે છે મારી સાથે કડલ્સ અપ એટલે લાડ લડાવે છે એન્ડ લિક્સ માય હેન્ડ અને મારા જે હાથ છે ને લિક્સ લિક્સ એટલે ચાટવું હા કૂતરો તમે જો તો આપણે પ્રેમ પ્રેમ કરતું હોય એટલે શું કરે છે ચાટવા લાગે છે એટલે શું કહે છે કે એ મારી સાથે લાડ લડાવે છે અને મારા હાથને ચાટે છે એન્ડ ટેલ્સ મી હી કેન અંડરસ્ટન્ડ જે 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 વસ્તુ એને સમજમાં આવે છે એ બધી જ વસ્તુ મને કહે છે બરાબર તો આ થઈ ગઈ આપણી સુંદર કવિતા એક કૂતરો આપેલું છે અને એક વ્યક્તિ છે એની સુંદર કવિતા છે હવે જો બીની અંદર રાઈટ હુ ડઝ ધેટ વિથ ધ હેલ્પ ઓફ પોયમ કવિતાની જોઈ અને કઈ વસ્તુ કોણ કરે છે એ તમારે લખવાનું છે ફોટો આપેલો છે અહીંયા એક વ્યક્તિનો છે અને અહીંયા એક કૂતરાનો છે અહીંયા લખ્યું છે ધ ડોગ અહીંયા આ લખ્યું છે કે હું કઈ વસ્તુ કરું જ્યારે ડોગ આ કરે એવી રીતે આપણે લખવાનું છે અહીંયા જો આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે ધ ડોગ અને આ લખેલું છે કે જ્યારે વેન આઈ ટોક વેન આઈ ટોક ધ ડોગ લિસન્સ જયારે હું વાત કરું ત્યારે એ સાંભળે છે પછી લખવાનું કે વેન આઈ વોક ધ ડોગ વોક્સ હવે જો અહીંયા વોક આપેલું છે જે ક્રિયાપદનો મૂળ રૂપ છે આઈવી યુદ્ધે જોડે ક્રિયાપદનો મૂળ રૂપ જ્યારે હી શી ઇટ એટલે કે અહીંયા કૂતરો ઇંટમાં આવશે એટલે એની જોડે ક્રિયાપદનું એસ કે ઈ એસવાળું વર્તમાનકાળનું રૂપ તો અહીંયા એ દર્શાવવા માટે આપણને એ સમજવા માટે અહીંયા આપણને આ જે ક્રિયાપદો આપેલા છે તો જ્યારે આઈ આવશે ત્યારે ક્રિયાપદના હંમેશા મૂળ રૂપ આવશે જ્યારે હી શી ઈટ એટલે કે આ કૂતરું છે ધ ડોગ છે ઈટમાં આવશે એટલે ક્રિયાપદનું એસ કે ઈ એસ વાળું રૂપ અહીંયા આવશે બરાબર હવે છે વેન વેન આઈ સ્લીપ ધ ડોગ સ્લીપ્સ વેન આઈ નો ધ ડોગ નોઝ કે હું જે જે જાણું એ બધું છે એટલે વોટ લખ્યું છે અહીંયા જો પછી છે વેન આઈ સ્પીક જયારે હું બોલું છું હી માઇન્ડ્સ માથું લાવે એમ હવે ફાઇન્ડ્સ છે એ શોધે છે તો શોધવાના અર્થમાં અહીંયા લખ્યું છે કે હી ફાઇન્ડ્સ તો હી ફાઇન્ડ એટલે કે એ શોધે અને હિ શેર તે બંને વસ્તુ છે એ ડોગ જ કરે છે બરાબર બરાબર એટલે કંઈ પણ પણ આવે ખાલી આવશે તો આવી રીતે તમારે આ પણ તમારી નોટની અંદર લખવાનું છે કવિતા પણ લખજો એક્ટિવિટી ટુમાં જોઈએ કે વર્ક ઇન ગ્રુપ ઓફ ફોર કે ચાર વ્યક્તિઓનો ગ્રુપ બનાવો ફર્સ્ટ રીડ ડાયલોગ એન્ડ ધેન ઇનેક કે પહેલા આ જે ડાયલોગ છે એને વાંચો અને પછી એ પ્રમાણે તમે એનું જે એક્ટિંગ કરો ચિમનલાલ ઇઝ અ ડોક્ટર જેઠાલાલ એન્ડ પેઠાલાલ ઇઝ હિઝ નેબર્સ ધે આઈ આર એટ ચીમનલાલ ડિસ્પેન્સરી ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ કે ચિમનલાલ એક ડોક્ટર છે જેઠાલાલ અને પેઠાલાલ હિઝ નેબર નેબર એટલે થાય પડોશી કે જેઠાલાલ અને પેઠાલાલ એના પડોશીઓ છે ધે આર ચિમનલાલ ડિસ્પેન્સરી કે તેઓ ક્યાં છે દવાખાનું કોઈ પણ વ્યક્તિ હોય એનું જે વ્યવસાયનું જગ્યા હોય એને ડિસ્પેન્સરી કહેવામાં આવે છે તો જે બે માણસ બે ફ્રેન્ડ હતા જેઠાલાલ ને પેઠાલાલ બે ફ્રેન્ડ ની પડોશીઓ એ ચીમનલાલના ક્યાં છે દવાખાને છે ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ એડવાઇઝિંગ એટલે એ લોકોને આદેશ આપો અથવા તો સૂચનાઓ બધી આપવી આપણને એડવાઇઝિંગ કોઈ કરે એના હાથમાં શું કહે છે જો જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ ચીમનલાલ કહે છે કે જેઠાલાલ તમે એક્સરસાઇઝ કરવાનું એટલે કે કસરત કરવાનું શરૂ કરો જેઠાલાલ સેઝ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટઅપ અર્લી ગેટઅપ એટલે ઉઠું અર્લી એટલે વહેલા જેઠાલાલ શું કહે છે કે પણ ડોક્ટર હું વહેલા ઉઠી શકતો નથી નોટ એટલે કરવાની ક્ષમતા ના હોવી શક્તિ આપણામાં ના હોવી એને કેનનોટ શબ્દ વપરાય એટલે કે હું ઉઠી શકતો નથી વહેલો બરાબર એના અર્થમાં

હા કે હું હવે ચાલવા માટે જઈશ અજ પેથાલાલ સેસ આઈ વિલ જોઈન યુ પેથાલાલ હતા એના પડોશી શું કહે છે કે આઈ વિલ જોઈન યુ કે હું પણ તમારી સાથે જોઈન એટલે હું પણ તમારી સાથે આવીશ એમ ચાલીસ ચીમાલાલ સેસ ધેટ્સ ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક એટલે કે ખૂબ જ સારું કેવાય પેથાલાલ યુ કેન જોઈન હિમ ડેઇલી વોક્સ કે તમે એને જે રોજનું જે ચાલવાનું હોય રોજ આપણે તમે ચાલવા જાઓ ત્યારે તમે એને જોઈન કરી શકો તમે ચાલવી શકો એમ બટ કેન નોટ જોઈન હિમો ટી પણ તમે રોજે સાથે કંઈ ચા પીવા જતા નહીં પેથાલાસીસ ડોક્ટર હી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો ટી ઇઝ નોટ હાર્મફુલ આ પેથાલાલ શું કહે છે કે ડૉક્ટર તમને તમે જાણો છો કે ટી ટી કે ટી કાંઈ હાર્મફુલ હાર્મફુલ એટલે કે હાનિકારક હોતી નથી કંઈ ચા કે તમે ચા માટે ના પડો છો પણ ચા એ કંઈ હાનિકારક હોતી નથી યુ નો યુ એટલે તમે અને નો એટલે જાણવું કે તમે જાણો છો ચીમલલાલ સેઝ પેથાલાલ યુ કેન ટેક ટી યુ કેન નોટ ટેક વિથ સુગર કે હવે ચીમલલાલ શું કહે છે કે પેથાલાલ યુ કેન ટેક ટી કે પેથાલાલ તમે ચા તો લઈ શકો છો बट यू कैन नॉट पण तमे सु नही ले सकता टी विथ शुगर टी विथ शुगर એટલે કે ખાંડ સાથેની ચા એટલે કે ખાંડ વાળી ચા તમે લઈ શકતા નથી પેથાલાલ સીઝ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક હવે પેથાલાલ શું કહે છે કેન આઈ ટેક સુગર કે હું શું મિલ્ક સાથે એટલે કે દૂધ સાથે હું ખાંડ લઈ શકું એમ ચીમનલાલ સીઝ નો સુગર એટオール કે ના ખાંડ તો બિલકુલ તમે લઈ ਨਹੀਂ શકતા આફ્ટર અ વીક એટલે કે એક અઠવાડિયા પછી જેઠાલાલ એન્ડ પેઠાલાલ એન્ડ ધેર ને એન્ડ ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી કે જેઠાલાલ અને પેઠાલાલ અને બીજા એક એના જે મિત્ર છે એનું નામ છે મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક એઓ ક્યાં હતા પાર્કમાં બાગમાં હતા નિયર બાય ધેર સોસાયટી તેઓ સોસાયટીની નજીક એટલે કે એમની જે સોસાયટી હતી એના પાર્કની અંદર એના બગીચાની અંદર એવો ભેગા ત્રણેય મિત્રો થયા શું કહે છે જો હવે ચૌધરી મિસ્ટર ચૌધરી સીઝ વોટ્સ અ સરપ્રાઇઝ ઇટ્સ ઓનલી સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક કે શું વાત છે એમ કે વોટ અ સરપ્રાઇઝ નો વર્ત શું થાય એમ કે આપણને સરપ્રાઈઝ થવું અચાકનું કામ વાત માનવામાં ના આવે અદભૂત લાગવું એવું કે અદ્ભુત કહેવાય કે સાડા સાત થયા છે સવારમાં સવારમાં સાડા સાત થયા છે એન્ડ જેઠાલાલ તમે ચાલવા માટે આવ્યા છો આટલા વહેલા એમ એટલે જેઠાલાલ શું કે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુ ડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ જેઠાલાલ શું કહે છે કે ચૌધરી સાહેબ કે ના ખાલી ફક્ત આજે જ નહીં પણ જેઠાલાલ તો રોજ જે સવારે એ ચાલવા માટે જાય છે મિસ્ટર ચૌધરી સીઝ એવરી મોર્નિંગ યુ વેર નોટ હિયર યસ્ટર ડે કે શું કે તમે દરે કે દરરોજ સવારે જાઓ છો યુ વેર નોટ હિયર કે તું તમે તો અહીં નતા ક્યારે યસ્ટર્ડે તમે તો ગઈકાલે અહીં નતા જેઠાલાલ હ હં ડે આઈ અપ લેટ જેઠાલાલ શું કહે છે કે શું ગઈકાલે ગઈકાલે ગોટઅપ હવે ગઈકાલે યસ્ટરડે છે એટલે ગોટ વપરાયું ગેટઅપની જગ્યાએ ગોટ એ ગેટનું ભૂતકાળનું રૂપ છે કે હું લેટ ઉઠ્યો હતો લેટ એટલે મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધોક ધે બિફોર યસ્ટર ડે એટલે શું કહે છે ગુસ્સે થઈને એટલે ગુસ્સે થઈ પરંતુ હું અહીં ચાલવા માટે એક દિવસ પહેલા ગઈકાલે ગઈકાલે ને એક દિવસ પહેલા અહીંયા આવ્યો હતો એમ એ ગુસ્સે થઈને કહે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો શું કહે છે જેઠાલાલ કે જેઠાલાલ વોકડ હિયર કે અહીં કે ચાલ્યા હતા વોકિંગ હિયર કે ચાલ્યા હતા ચાલે છે અને આવતીકાલે પણ એ ચાલવાના છે નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ કે એ ગઈકાલે ચાલ્યા હતા આજે પણ ચાલશે અને હવે આવતીકાલે પણ ચાલવાના છે એના આગળના દિવસે પણ ચાલશે અને પછી પણ આગળ એ ચાલતા રહેવાના છે ત્યારે મિસ્ટર ચૌધરી શું કહે છે મિસ્ટર ચૌધરી સીઝ ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ પેથાલાલ ડ્રિંક્સ ટી વિથ વિધાઉટ સુગર ચીમનલાલ કા જાદુ હવે આ ચૌધરી સાહેબ શું કહે છે જો કે ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ કે શું વાત છે એમ જેઠાલાલ કે સવારમાં ચાલે છે જ્યારે પેથાલાલ વિધાઉટ ટી વિધાઉટ સુગર વિધાઉટ એટલે એના વગર શેના વગર કે ખાંડ વગરની ચા પીવે છે ડ્રિંક્સ એટલે પીવું કે જેઠાલાલ સવારમાં વહેલા ચાલે છે પેથાલાલ છે એ સુગર વગરની ચા પીવે છે આ તો કે શું કહે છે કે ચિમનલાલ કા જાદુ કે ચિમનલાલનો જાદુ છે એમ પેથાલાલ સેઝ ઇન અ બેડ મૂડ આમ ઉદાસ ચહેરાથી પેથાલાલ શું કે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી યસ્ટડી આઈ ડ્રિંક લેમન ટી વિદાઉટ માય ફેવરેટ સુગર આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એની થિંગ વિથ સુગર હવે પેથાલાલ શું કે છે ઉદાસ થઈને કે ચૌધરી સાહેબ કે ફક્ત મેં કે નોટ ઓનલી ટી કે ફક્ત ચા જ નથી પીધી પરંતુ ગઈ કાલે હાઇડ્રેક લેમન ટી કે જે લીંબુની ચા હોય એ પણ મેં મારી ફેવરેટ મારી પ્રિય સુગર વિશે વગર મેં એ ચા પીધી હતી એન્ડ આઈ થિંક અને હું કે વિચારું છું કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર અને હું કંઈ પણ મને લાગે છે કે હું કંઈ ખાઈશ કે પી સુગર વગર ખાંડ વગર કંઈ પણ ખાઈ કે પી શકીશ નહીં મિસ્ટર ચોદીસી ઇટ્સ ઓકે ફ્રેન્ડ કે સારું કહેવાય મિત્રો આઈ વિલ જોઈન યુ કે હું પણ તમને જોઈન કરીશ કે હું પણ તમારી સાથે આવીશ હું પણ તમને જોઈન કરીશ વી વિલ ઓલ એન્જોય સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક કે આપણે તમારી સવારની જે સ્પેશિયલ ટી એટલે કે ચોક્કસ કે સ્પેશિયલ એટલે કે ખાસ જે ચા હોય તમારી એની સાથે આપણે માણીશું ચા માણીશું અને યોર મોર્નિંગ વોક અને તમારી સવારનું જે ચાલવાનું હોય એ માણીશું બરાબર તો આ થઈ ગયું આપણો જે પાના નંબર અઠ્યાવીસ ઉપર આપેલો હોય ડાયલોગ સરસ છે વાંચજો ફરીથી ને એનું ભાષાંતર તમે કરી દેજો એક્ટિવિટી થ્રી જોઈએ એક્ટિવિટી થ્રીની અંદર જુઓ રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ કે એક આર્ટિસ્ટ છે એ આર્ટિસ્ટ એટલે કે કલાકાર ઇન ધ સ્કૂલ કે શાળાની અંદર એક કલાકાર છે એના વિશે વાંચો મિસિસ ડ્રોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ કેમ દોરવાની હતા એ જુદા ટાઈપના કઈ કલાકાર હતા શી કેન ડ્રો વોટેવર વી આસ હિયર ટુ ડ્રો હર ટુ ડ્રો કે એ ગમે તે આપણે જે ચિત્ર કહીએ એ દોરી શકે છે શી કેન ઇવન ઓ ડ્રો સેન્ટેન્સિસ કે આપણે એને કંઈક વાક્ય આપીએ ને તો એ વાક્યને પણ એ દોરે છે ટુડે શી ઇઝ નવાગામ પ્રાઇમરી સ્કૂલ કે આપણે અહીં આજે એ બેન છે એ બેનની વાત અહીંયા કરી છે કે કોઈ વાક્ય આપણે બોલીએ હવે કોઈ ચિત્ર છે એ તો દોરી શકે માણસ પણ કોઈ વાક્ય આપણે બોલીએ એ બોલેલું વાક્ય પણ એ દોરે છે તો એ અદ્ભુત કહેવાય બરાબર એટલા માટે અહીંયા જો શી કેન ઇવન ડ્રો અદ્ભુત હોય એના માટે અહીંયા આશ્ચર્ય માટે ચિહ્ન અહીંયા મૂક્યું છે ટુડે શી ઇઝ નવાગામ પ્રાઇમરી સ્કૂલ હવે કે આજે એ ક્યાં છે તો નવાગામ પ્રાઇમરી શાળાની અંદર છે હવે જો વર્ક ઇન ગ્રુપ રીડ ધ ટેબલ ફાઇન્ડ આઉટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ દોરવાની કે હવે જે બાળકો કહે છે મિસિસ દોરવાની દોરવાની છે છે એ ક્યાં જાય શાળાની અંદર છે હવે શાળાની અંદર છોકરાઓને કોઈ ચિત્ર આપણે કહીએ કે કુતરાનું ચિત્ર દોરે તો એ દોરી દે પણ અહીંયા કોઈ વાક્ય બોલી અને લખે એ વાક્યનું એ ચિત્ર દોરી દે તે જોરદાર કહેવાય એટલા માટે બધા બાળકો છે એને કંઈક ને કંઈક વાક્ય બોલે છે અને મિસિસ દોરવાની શું કરે છે અને ડ્રો કરે છે પહેલું છે અહીંયા જુઓ કે અ બાઇક વિથ રૂફ કે એક બાઇક છે જે રૂફ એટલે કે છત હોય એવું એક છે તો દોરવાની એને દોરે છે જો બરાબર આપણને એક બાઇક દેખાય છે જેની છત પણ છે પછી વોક ચાલવાનું કે છે એટલે આવી રીતનું એ ચાલવા માટેનું આવું એની સાઈન એટલે એક નિશાની બનાવે છે પછી આઈ એમ વોકિંગ કે હું ચાલી રહ્યો છું તો એનું ચાલી રહ્યો છું એટલે આવી રીતનું એનું નિશાન કરે છે પછી છે આઈ વોક યસ્ટરડે કે હું ચાલ્યો હતો તો ગઈકાલે આડી લીટી કરી પછી આઈ વોક ટુમોરો કે હું આવતીકાલે ચાલીશ તો પહેલા આમ આડી લીટી બતાવે છે અને પછી આવી રીતે ચાલવાનું નિશાન કરે છે પછી છે આઈ વોક એવરી ડે કે હું દરરોજ ચાલું છું તો અહીંયા ત્રણ પાર્ટ પાડ્યા છે અને ત્રણેય પાર્ટની અંદર શું કર્યું છે અહીંયા ચાલવાનું નિશાન કર્યું છે પછી છે હી ઇઝ વોચિંગ ટીવી વોચિંગ ટીવી એટલે બે આંખો દોરી છે અને પછી ચિત્ર આપ્યું છે એવી રીતે વોચ ટીવી લાસ્ટ નાઇટ લાસ્ટ નાઇટ જોયું હોય તો અહીંયા આવી રીતે આડી લીટી કરીને એની પહેલા શું કર્યું છે ટીવી નું ચિત્ર અને આંખોનું ચિત્ર દોર્યું છે પછી છે હી વિલ વોચ ટીવી તો હી વિલ એટલે આવતીકાલે એ ચિત્ર ઓલી ટીવી જોશે એના માટે પહેલા આડી લીટી કરી છે અને આવી રીતે આંખો દોરી અને પછી ટીવી નું ચિહ્ન આપેલું છે હી ટીવી એવરી ડે કે દરરોજ ટીવી જોવે છે તો એના માટે પણ શું કર્યું છે વિગતો મેળવો શ્રીમદી દોરવાની જેવા ચિત્રો દોરતા શીખો બે બે ની જોડીમાં કામ કરો જે તમારે નહીં કરો તો ચાલશે હવે જો સી ની અંદર રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દોરવાની ઇફ ધ સેન્ટેન્સ ઇઝ શો ધેલી એક્ટિવિટીઝ રાઈટ ડેલી ઇફ ધ સેન્ટેન્સ the શો ધ રેગ્યુલર regular activity રેગ્યુલર એન્ડ ઇફ if ઇઝ શો ધ habitual એક્ટિવિટી રાઇટ હેબિટ આ જે ચિત્ર આ વાક્યો છે એ રોજના હોય તો ડેલી લખવાનું વર્ષ હોય તો એ હેબિટ લખવાનું અને રેગ્યુલર કરતા હોય તો રેગ્યુલર લખવાનું પહેલું વાક્ય છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ રોજ જે સવારે વહેલા ઉઠે છે તો ડેઈલી લખીશું શી ઓફન ડ્રો પિક્ચર ઇન નોન ટાઈમ કે સાંજના સમયે ચિત્રો દોરે છે તો એક હેબિટ થઈ ગઈ ટેવ થઈ ગઈ હેબિટ એટલે ટેવ થાય શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ કે એના ડાબા હાથથી પણ એ ચિત્રો દોરે છે તો એ પણ એની શું થઈ ટેવ કહેવાય એટલે હેબિટ લખીશું શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે કે મંગળવારના દિવસે એની જે શાળાઓ હોય આજુબાજુની એની એના એરિયાની એની મુલાકાત લઈ છે તો એ રેગ્યુલરમાં થઈ ગઈ પાંચમી વાક્ય છે કે શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પ્લે પેઇન્ટિંગ એક્ઝિબિશન કે પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં એ કોઈ દિવસ નેવર એટલે કોઈ દિવસ નહીં ભાગ લેતા તો એની હેબિટ થઈ ગઈ હવે અહીંયા જુઓ એક્ટિવિટી ફોર હવે નીચેની ક્રિયા સૂચક શબ્દો વાંચો તેમાંથી જે ક્રિયા દરરોજ કરતા હોય એની સામે દરરોજ એટલે કે ડી ડેઈલી માટેનો ડી નિયમિત કરતા હોય તેની સામે રેગ્યુલર નિયમિત કરતા હોય તો રેગ્યુલરનું આર કરવાનું છે ટેવ રૂપે કરતા હોય તો હેબિટ લખવાનું છે તો આવી રીતે ડેઈલી કરતા હોય એનો ડી રેગ્યુલર કરતા હોય તો આર અને હેબિટ હોય તો એચ લખવાનું છે અહીંયા જો ટેક બાથ મેં ડેલીમાં આપ્યું છે ડ્રિંક મિલ્ક એ ડેઈલી આપણે પીતા હોય એટલે ડી લખ્યું છે ડુ હોમવર્ક એ રેગ્યુલર કરતા હોય તો આર લખ્યું છે એ રીતે મેક ટીમાં ડી બ્રશ ટીથ એ પણ ડી આસ્ક ક્વેશન એ રેગ્યુલર પછી છે ગો ટુ સ્કૂલ એ ડી હેલ્પ ફ્રેન્ડમાં એચ રેડી સ્ટોરી બુક રીડ સ્ટોરી બુક્સ એમાં એચ વોશ ક્લોથ્સ એમાં આર શઉટ ઇન ધ સ્કૂલ એમાં ડી ઇટ ચપાટીઝ એમાં ડી સિંગ સોંગ એ હેબિટ કહેવાય એટલે એચ પ્લે ગેમ્સ એ રેગ્યુલર કરતા હોય એટલે આર ગેટઅપ અર્લી એમાં ડી ડાન્સમાં એચ અને વોટર ધ પ્લાન્ટમાં આર એવી કરી અને આ જે એક્ટિવિટીની આગળ આર એચ ડી લખેલા છે બીની અંદર જોઈએ તો રાઈટ એન્ડ સેન્ટેન્સી અબાઉટ યોર સેલ્ફ કે તમારા વિશે દસ વાક્યો લખો રીડ ધેમ અલાઉડ

તો પહેલું વાક્ય છે આઈ બ્રશ માય ટીથ એવરી ડે હું રોજ સવારે બ્રશ કરું છું બીજું છે આઈ ડુ માય હોમવર્ક એવરી ડે હું મારું ગૃહ કાર્ય કરું છું રોજ ત્રીજું છે આઈ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ કે રોજ સવારે હું દૂધ પીવું છું ચોથું વાક્ય છે આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ હું રોજ સવારે સોરી હું રોજ ગેમ રમું છું ના સોરી આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ મને ગેમ્સ એટલે રમત રમવી ગમે છે પાંચમું છે આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ મને સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે છે છઠ્ઠું છે આઈ ઓલવેઝ ટોક વિથ માય ફ્રેન્ડ્સ છઠ્ઠોમાં એમ આવશે કે હું હંમેશા મારા મિત્રો સાથે ટોક એટલે વાતો કરું છું સાતમું છે આઈ લાઈક ટુ સિંગ અ સોંગ કે મને ગીત ગાવું ગમે છે આઠમું વાક્ય આઈ વોટર ધ પ્લાન્ટ્સ એવરી ડે કે હું દરરોજ પ્લાન્ટ એટલે કે છોડાઓને પાણી પાઉં છું નવમો છે આઈ ગો ટુ સ્કૂલ એડેલી કે હું દરરોજ શાળાએ જાઉં છું છેલ્લું આપણું વાક્ય છે આઈ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે એ હું રોજ સવારે વહેલા ઉઠું છું ગેટઅપ એટલે તો આવી રીતે અહીંયા મેં આ જે વાક્યો બનાવેલા છે એ તમારે પણ આ રીતે બનાવી અને તમારી નોટની અંદર લખવાના છે આવી રીતે પેન્સિલથી તમારા પુસ્તકમાં લખજો જ્યારે પેનથી તમારી નોટમાં સારા અક્ષરે લખજો બધી જ એક્સરસાઇઝ જે કરાવી છે એ બધી જ એક્સરસાઇઝ આટલે સુધી કમ્પ્લીટ કરજો પાન નંબર ત્રીસ સુધી આગળના આપણા લેક્ચરની અંદર આપણી એક્ટિવિટી ફાઈવ કુકો લિવસ ઇન નિયર કુકોઝ હાઉસ બરાબર ત્યાંથી આપણે આગળના લેક્ચરથી સ્ટાર્ટ કરશું બરાબર ત્યાં સુધી આટલું જ હોમવર્ક કમ્પ્લીટ કરી દેજો